નમસ્કાર જી ટ્વેન્ટી ફોર લાઈવ ન્યૂઝમાં ગોંડલ પંથકમાં ભારે વરસાદના કારણે ખેતરો ધોવાયા તેમજ ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળતા પંથકના ખેડૂતો દ્વારા વહેલી તકે સહાયની માંગ કરવામાં આવી છે ગોંડલ તાલુકા પંથકમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદથી ચરખડી ગામોની જમીનો ધોવાઈ જતાં ભારે તારાજી સર્જાઈ છે તેમજ ઊભો પાક સુકાઈ જતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યા છે માળિયા પંથકમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાની ભોગવવી પડી રહી છે નદી કાંઠાના ગામડાઓમાં ઉપરવાસના ધસમસતા પાણીએ પૂર જેવી સ્થિતિ લાવી દીધી છે ત્યારે આ વર્ષે ડેમોના પાણી મોટી માત્રામાં છોડાતા પાણી ફરી વળ્યા હતા તેમજ દુકાનો ઘરો અને ખેતરોમાં પાણી ફરી વળતા વ્યાપક નુકસાની થઈ છે તેમજ મોટે ભાગે ખેડૂતોના ખેતરોનું ધોવાણ થઈ જતા ઊભા પાક સુકાઈ ગયા છે જેથી ગામના ખેડૂતોએ તમામ વિસ્તાર આવરી લઈને ખેડૂતોને યોગ્ય ન્યાય મળે તેમજ તાકીદે ખેડૂતોના ખેતરોમાં ધોવાણનો સર્વે કરવાની માંગ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ગોંડલ પંથકમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું તો ધરતીપુત્રોને પાકની નુકસાની સાથે જમીનનું ધોવાણ થઈ જતાં માઠી અસર પણ પહોંચી છે ત્યારે ચાલુ વર્ષે ભારે વરસાદથી થયેલા નુકસાનમાં સરકાર દ્વારા યોગ્ય આર્થિક સહાય કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ધર્મેશ કંડોરિયા બ્યુરો રિપોર્ટ જેતપુર પરિસ્થિતિ તો એમ માનો કે અત્યારે આટલો વરસાદ પીડ્યો ને આવી પરિસ્થિતિ મારી ઉંમરમાં મેં જોઈ નથી એટલું પાણી ને એટલો વરસાદ ને એવું ધોવાણ થયું કે પાક બધોય તણાઈને સાફ થઈ ગયો છે ભૂરિયા સાથે સાથે નીકળી ગયા છે જમીન પણ ધોવાઈ ગઈ છે કે પથરા દેખાઈ ગયા છે તો આને માટે અમારે આ કરવા માટે કેટલો ખર્ચો થાય અમારી પાસે તો કોઈ છે નહીં કોઈ વસ્તુ તો શું કરવાનું હવે તો આને માટે સરકાર અમને કોઈ પણ જાતે વહેલામાં તકે વહેલી સહાય આપે એવું અમારું આ સરકારને અરજી છે કે ભાઈ તાત્કાલિક આનું કંઈક જે કાંઈ તમે કરો એ કરજો તો અમારું કંઈક આ પાછું ચાલુ થાય કામકાજ નકર આ વેચીને અમારે શું પછી બીજો ધંધો કરવો કે શું કરવું હેલાભાઈ સરવૈયા ચરખ

સરકાર પાસે ઈ કાઈક સહાય કરે તો આ હમા થાય એમ છે નકર અમારા થી તો કઈ થાય એમ નથી કશું અમારે કરી શકે એમ નથી આ હતું એ આમાં નાખીને બેહી ગયા મોલ મોટા કર્યા તા એક તો નબળા માણસ અમે રણછોડભાઈ નાથાભાઈ સરવૈયા